इंग्लिश ग्रामर ની અંદર ધોરણ 8 સેમેસ્ટર 2 એની અંદર આપણે કન્જંક્શન નો એક પાર્ટ છે જેનું નામ છે કન્જંક્શન નો એક પાર્ટ છે જેમાં બીકોઝ એન્ડ ધેરફોર વિશે ચર્ચા કરીશું તો 7મા ધોરણમાં કન્જંક્શન આવી ગયા છે જેમાં તમે એન્ડ બટ એવા શબ્દોનો ઉપયોગ કરતા શીખ્યા છો આજે આપણે આ વિડિયો ની અંદર ધે આર બીકોઝ એન્ડ ધેરફોર વિશે વાત કરીશું તો સૌથી પહેલા આપણે કન્જંક્શન સમજીએ કન્જંક્શન એટલે શું તો કન્જંક્શન એટલે કે બે વાક્યોને જોડવાનો કાર્ય કરે છે તો અહીંયા આપણે એ સમજવા માટે એની અંદર કઈ કઈ આવશે તો એન્ડ આવશે બટ આવશે આઈધર ઓર નાઈધર ઓર બીકોઝ ધેરફોર એવા શબ્દોનો ઉપયોગ થાય છે તો આજે આપણે સૌથી પહેલા કન્જંક્શનની વ્યાખ્યા લખી કન્જંક્શન એટલે શું તો એ લખી જોઈએ કન્જંક્શન એટલે એમ વાક્ય છે બે શબ્દોની કે સમાન કક્ષાના બે વાક્યનું સંયોજન કરતા એટલે કે જોડતા સંયોજન કરતા શબ્દોને સંયોજક કહે છે સમજી લો વિદ્યાર્થી મિત્રો સંયોજક એટલે શું તો બે શબ્દોને કે સમાન કક્ષાના બે વાક્યોને સંયોજન કરતા શબ્દોને સંયોજક કહે છે એવા કયા કયા શબ્દો છે જે બે વાક્ય જોડી શકાય તો એન્ડ આવે બટ આવે ઓર આવે નાઈધર નોર આવે પછી બીકોઝ આવે ધેરફોર આવે આ બધા શબ્દોને શું કહેવાય કન્જંક્શન કહે છે જે બે વાક્યોને જોડવાનું કામ કરે છે તો આજે આપણે આ વિડિયોની અંદર બીકોઝ એન્ડ ધેરફોર વિશે આપણે સમજવાનું છે બીકોઝ એટલે કારણ છે અને ધેરફોર એટલે પરિણામ અથવા તેથી તો આ બે વસ્તુને બીકોઝનો અર્થ થાય કારણ કે તો બીકોઝ એટલે હું દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપ્યું કે રમેશ આજે શાળાએ આવવાનું નથી કેમ નહીં આવવાનું ભાઈ શાળાએ તો તમને ખબર કે રમેશ આજે શાળામાં આવવાનું નથી કારણ કે તે બીમાર છે એટલે અહીંયા શું થયું અહીંયા કારણ આવ્યું તો બીકોઝનો ઉપયોગ છે કે કોઈ પણ કારણ દર્શાવવું હોય તો તેના માટે વપરાય અને એનું જે પરિણામ આવે એ તો અહીંયા આપણે જોઈએ એની વ્યાખ્યા શું કહેવા માંગે છે કે જ્યારે આપેલા બે વાક્યોને સંયોજકની મદદથી જોડવાનું થાય ત્યારે આપેલા વાક્યમાં પ્રથમ વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવી હોય અને બીજા વાક્યમાં તે ક્રિયાનું શું હોય કારણ દર્શાવેલું હોય તો વાક્યને બીકોઝ સંયોજકની વડે જોડવામાં આવે છે ફરી સમજાવી દે પહેલા વાક્યનું શું ક્રિયા દર્શાવે જેમ કે આપણને વાત કે રમેશ આજે શાળામાં આવવાનો નથી એ શું ક્રિયા થઈ હવે એનું શું તે વાક્યનું શું કારણ શું કેમ નહીં આવે તમને પ્રશ્ન થાય કે રમેશ કેમ નહીં આવે તો એ તમને પ્રશ્ન થયો કેમ નહીં આવે કારણ કે તે બીમાર છે તો એ શું તેનું કારણ દર્શાવ્યું તો તે વાક્યને બીકોઝ વડે જોડવામાં આવે છે અથવા જે તે વાક્યમાં કારણ અને પરિણામ દર્શાવવા માટે પણ વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી જઈ હોય તો બીકોઝ એટલે કે કારણ કે એવો થાય પરંતુ જો પહેલા ક્રિયા દર્શાવી હોય અને એના પછી કારણ મૂક્યું હોય તો આપણે શું આવે બીકોઝ મૂકવામાં આવે છે હવે આપણે એક ઉદાહરણ લઈએ તમને જલ્દી ખબર પડે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ જેમ કે સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ ઓકે સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ સી ઇઝ એ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં વાક્ય લખ્યું છે સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ એટલે કે સ્નેહા શાળાએ આવવાનું નથી તે બીમાર છે તો આ વાક્ય જ્યારે જોડવું હોય તો આપણે શું આવે તો યાદ રાખો અહીંયા આપણે જ્યારે વાક્ય જોડે અહીંયા આપણે જોડવું પડશે તો અહીંયા જ્યારે વાક્ય જોડવું તો શું આવે સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ બીકોઝ સી ઇઝ કારણ કે તે બીમાર છે તો અહીંયા આપણે સ્પેલનું જે તમે વાક્ય જોયું એ આપણું શું થઈ ગયું ક્રિયા દર્શાવ્યું આ શું થઈ ગયું ક્રિયા દર્શાવ્યું અને જ્યારે બીકોઝ સી ઇઝ એ આપણું શું આવ્યું કારણ આવ્યું શું આવ્યું કારણ તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે અહીંયા વ્યાખ્યાની અંદર શું કહે છે કે કોઈ ક્રિયા દર્શાવી હોય એટલે કોઈ ક્રિયા દર્શાવી હોય અને બીજા વાક્યમાં તેનું કારણ દર્શાવ્યું હોય તો એ બે વાક્યોને જોડવા માટે શેનો ઉપયોગ થાય છે બીકોઝનો ઉપયોગ થાય છે આ કહેવાનું પહેલું વાક્ય
હવે બીજું વાક્ય એક લખીએ એટલે તમને સમજણ પડે. જેમ કે બીજું છે નીતિન ઇઝ સેડ, નીતિન વન વીથ હર, નીતિન ઇઝ સેડ, હી લોસ્ટ ધ મેચ, હી લોસ્ટ ધ મેચ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નીતિન ઇઝ સેડ, નીતિન શું છે? ઉદાસ છે. કેમ ઉદાસ છે? ઈ લોસ્ટ ધ મેચ, કારણ કે મેચ હારી ગયો છે. તો આ આપણું શું થયું? ક્રિયા થઈ ગયું. અને બી જો છે આપણું શું થયું? કારણ. તો આ વાક્યના સાથે જોડવામાં શું આવે? નીતિન ઇઝ સેડ બીકોઝ ઈ લોસ્ટ ધ મેચ, કારણ કે નીતિન ઉદાસ છે, કારણ કે મેચ હારી ગયો છે. તો આ બે વાક્યની અંદર તમને સમજણ પડી ગઈ હશે કે પહેલી ક્રિયા દર્શાવ્યો એને પછી કારણ દર્શાવ્યો, તો બીકોઝ વડે જોડવામાં આવે છે. આ થઈ ગયું આપણે બીકોઝનું. હવે એના પછી આપણે ટોપિક જોઈશું. બીજું વાક્ય છે ધેરફોર. ધેરફોરનો અર્થ પરિણામી તેથી. આપણે પહેલા વાક્યમાં જોઈ ગયા બીકોઝ વાળું. બીકોઝ શું હતું? જો પ્રથમ વાક્યની અંદર ક્રિયા દર્શાવેલું છે અને બીજા વાક્યની અંદર કારણ દર્શાવ્યું હોય તો બીકોઝ વડે જોડવામાં આવે છે. જ્યારે ધેરફોરની અંદર શું છે? પ્રથમ વાક્યમાં ક્રિયા દર્શાવી હોય અને બીજા વાક્યમાં પરિણામ દર્શાવ્યું હોય તો એને ધેરફોર વડે જોડવામાં આવે છે. અહીં જો જ્યારે આપેલા બે વાક્યોને સંયોજકની મદદથી જોડવાના થાય ત્યારે આપેલા વાક્યોમાં પ્રથમ વાક્યમાં જો કોઈ ક્રિયા દર્શાવી હોય અને બીજા વાક્યમાં તે ક્રિયાનું શું હોય? પરિણામ દર્શાવેલું હોય તો તે વાક્યને ધેરફોર વડે સંયોજક વડે જોડવામાં આવે છે. અથવા જે તે વાક્ય પરિણામ અને કારણ દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે હું ઉદાહરણ કે સ્નેહા બીમાર છે, પરિણામે સ્નેહા બીમાર છે, પરિણામે તે શાળાએ જવાની નથી. આપણે પહેલા બીકોઝમાં શું લીધું? સ્નેહા શાળાએ જવાની નથી. કેમ નહીં જવાની? તમે પ્રશ્ન કરશો. કારણ કે તે બીમાર છે. હવે અત્યાર શું છે આ ઉદાહરણ અંદર? સ્નેહા બીમાર છે, પરિણામે તે શાળાએ જવાની નથી. તો આપણે અહીંયા ઉદાહરણ લઈશું એક્ઝામ્પલ તરીકે, તમને સરળ ખબર પડે. અહીં લઈશું જેમ કે આપણે એક વાક્ય સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ, શી ઇઝ ઈલ. હવે જો અહીંયા મેં વાક્ય લખ્યું છે સ્નેહા અને સ્ત્રી ઇઝ, સ્નેહા માટે વપરાય છે. શું યાદ રાખ્યો કરતા પણ? તો સ્નેહા માટે વપરાય છે. તો અહીંયા જયારે આપણે વાક્ય લખા તો આપણે પહેલું લખીએ સ્નેહા, અહીં જે વાક્ય ની અંદર શું લખવાનું? સ્નેહા, સ્નેહા ઇઝ ઇઝ, પછી અલ્પવિરામ ધેરફોર. હવે અહીંયા તમારે શું છે? સી કિરણ, સી વિલ નોટ કમ સ્કૂલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા જે તમે જો આ પહેલું શું છે? અહીંયા પહેલું શું છે? કોઈ ક્રિયા દર્શાવી હોય અને બીજા વાક્ય પરિણામ. આ શું છે? આપણું ક્રિયા છે અને બીજા વાક્ય શું છે? આપણું આ પરિણામ છે, આ કારણ છે. યાદ રાખો, સબ્જેક્ટ ઇઝ સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ, સી ઇઝ ઇલ. આપણે જે બીકોઝમાં જે ઉદાહરણ લીધો, હવે બીકોઝ ની અંદર શું હતું? કે સ્નેહા વિલ નોટ કમ સ્કૂલ બીકોઝ સી ઇઝ. હવે ધેરફોર ઉલટું લેવાનું. શું લેવાનું? સી ઇઝ ઇઝ, એટલે કે સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે, પરિણામે સી વિલ નોટ કમ સ્કૂલ, એટલે કે તે શાળાએ જવાની નથી. તો આ ક્રિયા છે આપણે કારણ થયું એવું લખ્યું. તો હવે ચાલો એને પરિણામ શું આવ્યું? કારણ કે તે બીમાર, તે પરિણામે તે શાળાએ જવાની નથી. એવું તો બીજું વાક્ય લઈએ. આ ફર્સ્ટ બીજું હતું આપણે, એટલે તમે ચલી ભાઈ નીતિન ઇઝ સેડ, સેડ હી લોસ્ટ ધ મેચ, હી લોસ્ટ ધ મેચ. હવે અહીંયા પણ આપણે ઓળખું કહીએ કે તમે જલ્દી સરળતાથી ખબર પડે. તો અહીંયા ની જગ્યાએ આપણે શું નામ કરીએ? નીતિનું નામ લખી દઈએ. તમે જલ્દી ખબર, નીતિન લોસ્ટ ધ મેચ, મેચ ધેરફોર અલ્પવિરામ કરી પછી હી ઇઝ સેડ. સમજી ગયા? આ શું થઈ આપણી ક્રિયા? ક્રિયા એટલે કે કારણ, એમ બી અગર ચાલે અને આ થયું આપણું પરિણામ. આ રીતે પણ તમે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીતિન
રોજ સમેટ નીતિ શું છે ક્રિયા અને આ ઈ જ છે એટલે પરિણામ છે એટલે કે નીતિના મેટ વાળી હોય છે પરિણામ એ તે દુખી છે એવું થાય તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય કે બીકોઝ એન્ડ ધેરફોર ચાર વ્યક્ત સૌથી પહેલા વાક્યનો મીનિંગ સમજવું જરૂરી છે જો તમે વાક્યનો મીનિંગ સમજી ગયા વાક્ય તમને ખબર પડી ગઈ તો તમે ધેરફોર ક્યારે મૂકી શકાય અને બીકોઝ ક્યારે મૂકી શકાય એ મેં તમને જણાવ્યું કે બીકોઝ ની અંદર શું આવે સૌથી પહેલા પરિણામ આવે પછી કારણ દર્શાવી શકાય જ્યારે ધેરફોર ની અંદર શું આવે તેનું કારણ આવે પછી પરિણામ બસ આટલું તમે યાદ રાખશો તો તમને જલ્દી યાદ હશે અહીંયા હું તમને દર્શાવી દઉં બીકોઝ તો એની અંદર શું આવે પહેલું પરિણામ વાક્યની અંદર અને અહીંયા શું આવે કારણ જ્યારે ધેરફોર ની અંદર પહેલું કારણ આવે એનું પરિણામ આવે બસ આ ચાવી તમારે યાદ રાખવાની છે જો તમે આ ચાવી યાદ રાખશો તો તમને બીકોઝ અને ધેરફોર વાળા વાક્યને સમજણ જલ્દી પડશે અને ખાલી જગ્યા હોય કે કોઈ પણ વાક્ય બનાવવું હોય તો તમે તમે સરળતાથી એને બનાવી શકો બીજી વાત કે વાક્યનું ગુજરાતી અર્થ પણ આવવું જોઈએ જેથી તમને સરળતાથી બહુ સરળતાથી તમે વાક્યને બીકોઝ અને ધેરફોર મૂકી શકો હવે હું તમને કેટલાક ઉદાહરણ બધા જણાવું અને એક્સરસાઇઝ જણાવું છું એ તમારે જોવાની છે અને સમજવાની છે એક્સરસાઇઝ પર જઈએ આપણે ગ્રામરની અંદર એક્સરસાઇઝ નંબર ક્વેશ્ચન નંબર 3 છે એ હું તમને જણાવી છે બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કરો તો ગીતા કેમ રે સી વોઝ બિઝી તો અહીંયા તમે જોયું કે ગીતા મોડી આવી તે વ્યસ્ત હતી તો અહીંયા જ્યારે બીકોઝ નો ઉપયોગ કરવો હતો શું હતો પહેલું તો અહીંયા તમે ગીતા થી ગીતા કેમ રે બીકોઝ અહીંયા બીકોઝ મૂકવાનું સી વોઝ બીજી સમજી ગયા તો એનું પરિણામ આ પહેલું જે વાક્ય છે આપણું શું આવ્યું પરિણામ છે અને આ શું બન્યું આપણું કારણ બન્યું સમજી ગયા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલા સૌ શું લખ્યું ગીતા કામ લે બીકોઝ સી વોઝ બીજી હવે ધેરફોર નું જ્યારે વાક્ય બનાવ્યું તો આપણે શું આપ્યું આવ્યું આ સી એનું ઉલટું કરવાનું છે એટલે કારણ અહીંયા કારણ લઈ ગયું છે એમ તો પરિણામ કારણ છે તો સી એટલે અહીં લખ્યું સી ની જગ્યા આપણે નામ લખી દઈશું ગીતા was busy therefore she come late okay વિદ્યાર્થી તો આ શું થઈ ગયું આપણું કારણ આવ્યું અને આ શું થઈ ગયું પરિણામ તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે બીકોઝ એન્ડ ધેરફોર નો શું સૌથી પહેલા જ્યારે આપણે બીકોઝ બનાવતા હોય વાક્ય એમને એમ લખવાનું છે પરંતુ એ જગ્યા આપણે વચ્ચેની જે જગ્યા બીકોઝ મૂકવાનું છે જ્યારે જ્યારે ધેરફોર નું વાક્ય બનાવશે જે બીજું વાક્ય જે કારણ છે એ આપણે પહેલા લેવાનું અને પહેલા બીજું લઈએ એ ધેરફોર વડે લેવામાં આવે છે હવે આપણે બીજું વાક્ય લઈએ કે તમે જલ્દી સર વાક્ય છે જયા કુક ધ ફૂડ મધર વોઝ નોટ હોમ તો વિદ્યાર્થી મિત્રો બીકોઝ ઉપયોગ કરવાનું તો અહીંયા આપણે સી જોઈએ બીકોઝ મૂકી આનું જો આનું જ વાક્ય જયા કુક ધ ફૂડ બીકોઝ મધર વોઝ નોટ હોમ ઓકે વિદ્યાર્થી હવે જ્યારે ધેરફોર થી બનાવવું હતું તો પહેલું મધર ને લઈશું આપણે કારણ મધર વોઝ નોટ હોમ ધેરફોર જયા કુક્ડ તો સૌથી પહેલા વાક્ય સમજવાનું છે કઈ કઈ જગ્યાએ બીકોઝ આવે ધેરફોર આવે એ જાણ છે બીકોઝ ની અંદર કારણ યાદ આવે ધેરફોર ની અંદર પરિણામ યાદ આવે તો સૌથી પહેલું વાક્ય સમીર ઇઝ લેટ એટલે કે સમીર મોડો છે બરોબર સમીર મોડો છે હી મધર ઇઝ મોડો તેની પછી ચિંતા કરે છે તો અહીં સમીર શું છે મોડો પડે છે તો એ શું આપણું પરિણામ છે તો કોણ એની મમ્મી ચિંતા કરે તો અહીં તમે જો અલ્પવિરામ કર્યું હોય તો સીધું આપણે અહીં શું કહીએ ધેરફોર યાદ રાખજો
તમે ગ્રામની તો જોજો સમીર દીસે અહીંયા અલ્પવિરામ કરેલો છે તો એ જે કે તમારે શું કે આ પરિણામ કેવું છે અને આ શું છે કારણ છે એટલે અહીંયા આપણે શું કીધું ધેરપોર મૂકી દેવાનું છે તો આ વાક્યની અંદર સમીર ઇઝ લેટ પરિણામે તેની મમ્મી સમીર સોરી સમીર ઇઝ લેટ સમીર મોડો છે પરિણામે તેની મમ્મી ચિંતા કરે છે બીજું છે અંશ ઇઝ એબસેન્ટ એટલે કે અંશ શું છે ગેર આવે છે હી હેઝ ફીવર પર અકારણ કે તેને તાવ છે તો અહીંયા જો તમે અહીંયા કોઈ અલ્પવિરામ જોવા મળતું નથી તો અંશ ઇઝ એબસેન્ટ બીકોઝ અહીંયા બીકોઝ મૂકી દેવાનું કારણ કે તેને જે રીતે બીમાર છે એવું તમે લખી શકો બીજું જો ફાધર ઇઝ એન્ગ્રી પપ્પા ગુસ્સે છે અહીં તો અલ્પવિરામ આવે છે I will talk to him tomorrow. એટલે કે આજે પપ્પા ગુસ્સે છે એના કારણે પહેલા આવતીકાલે વાત કરીશ તો અહીંયા તમે જોઈ શકો ફાધર ગુસ્સે તો અલ્પવિરામ અહીં આપણે શું કહેવાનું છે આ કોમ્પ્લીટ સમજી ગયા કે પહેલા આવે તો આપણે પપ્પા જોડે ક્યારે આવતીકાલે વાત કરીશ બીજું છે દીપિકા વોઝ લેટ જો અહીંયા તમે બાકી રહ્યો દીપિકા મોડી પડી છે કારણ કે